सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ य अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 30 एनी अंदर छेल्ले स्वामी एम के छे जेवू भगवाने आपणी उपर हेत कर्युं छे एवं आ दुनियानी अंदर कोई सगा संबंधी आपणी उपर हेत करी शके एम नथी। भगवाने आपणे जेवी रक्षा करी छे एवी रक्षा आ दुनियानी कोई व्यक्तिए आपणी करी नथी। कारण के गर्भवासनो जे त्रास हतो ए तो भगवाने आपणने छोड़ाव्यो छे। ए टाळीने भगवान रात ने दिवस आपणा अन्न पानीनी खबर राखे छे, समय समय संभाळ लै छे। आवुं कोण दयाळु होय पण समझ्या विना स्वामी के आवी भगवानना उपकार तरफ जीवनी दृष्टि न जाय एटले उन्मत्ता अंगमां आवे कहेता उद्धतता एना अंगमां आवे अने एना कारणे ने कुसंगनी अंदर हेत थाय। हवे कुसंग शुं छे ए स्वामी आजना पदमां समजावशे। कुसंग कयो छे, स्वामी અહીં આગળ કયા કુસંગની વાત કરે છે કે જ્યારે ઉન્મત્તાય અંગમાં આવે ઉદ્ધતાય અંગમાં આવે ત્યારે શું કોઈ દારૂડિયાનો સંગ કરે છે, ત્યારે શું કોઈ માંસાહારીનો સંગ કરે છે, ત્યારે શું કોઈ વ્યભિચારીનો સંગ કરે છે, એને કુસંગ કહે છે કે એ સિવાય કુસંગ કોઈક ઓર છે એ અહીં આગળ સ્વામી આવે પોતે પદની અંદર લખશે એટલે આપણને કુસંગ ઓળખાશે। સ્વામી પદ 31માં લખે છે જેને ગણ્યો પોતામાં ગુણ જાણ્યું હું પણ છઉં કોઈ કામનો રે ત્યારે કોને વધ્યો કુણ લેતા આશરો સુંદર શ્યામનો રે જેને ગણ્યો પોતામાં ગુણ જાણ્યું હું પણ છઉં કોઈ કામનો રે ત્યારે કોને વધ્યો કુણ લેતા આશરો સુંદર શ્યામનો રે જ્યારે કરી દીનતા ત્યાગ અંગે લીધો અહંકારને રે ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખુંવારને રે પછી પ્રભુ પામવા કાજ જે જે કર્યું હતું આ જગ મારે તે તો સર્વે ખોયો સાજ પડ્યો ઠાવકો જઈ ઠગ મારે એવા મૂરખ નિમી રાત એને અર્થે નથી આવતી રે કહે નિષ્કુળાનંદ વાત હરી ભક્તને મન ભાવતી રે કહે નિષ્કુળાનંદ વાત હરી ભક્તને મન ભાવતી રે। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે જેને ગણ્યો પોતામાં ગુણ જાણ્યો હું પણ છઉં કોઈ કામનો રે।
ત્યારે કોને વધ્યો કોણ, લેતા આશરો સુંદર શ્યામનો રે. સ્વામી કહે છે, આ જીવ જ્યારે સત્સંગમાં પ્રથમ આવ્યો હોય ત્યારે ભગવાનના આશરા થકી ધીરે ધીરે, ભગવાનના સદગુરુના આશ્રય કરીને ધીરે ધીરે આગળ વધતો હોય છે કલ્યાણના માર્ગમાં. એ કલ્યાણના માર્ગમાં આગળ વધવા માટે ભગવાન અને મોટા પુરુષો એ જીવાત્માને વિશે પડેલી કોઈક શક્તિ, કોઈક એવી કળા, કોઈક એવી બુદ્ધિ જેવી સેવા, એવું એ જીવને એમાં પ્રેરણા કરે છે, એની ઉપર કૃપા કરે છે. એટલે જીવમાં પડેલી કોઈક એવી પ્રતિભા જે સંસારને માટે ઉપયોગમાં કરી શકે એમ હતો, એ પ્રતિભાને ભગવાન અને સત્પુરુષ કૃપાએ કરીને સત્સંગમય બનાવે છે, જેનાથી એની અંદર પડેલી કળા, એની પાસે રહેલી થોડી ઘણી ચાતુરી, એની પાસે થોડી ઘણું રહેલી સેવા કરવાની બુદ્ધિ, આ બધું સત્સંગને અર્થે કામમાં આવે. સત્સંગને અર્થે કામમાં આવે એટલે જીવનું કલ્યાણ થાય. જેમ કે સત્સંગની અંદર ઘણા ભક્તો, અલગ અલગ સંતો ભક્તો સેવા કરતા હોય તો એવું કરવાવાળા જગતની અંદર પણ ઘણા પાસે એવી પ્રતિભાઓ હોય તો કરતા જ હોય છે. સત્સંગની અંદર ઘણા ભક્તો એવા છે કે બહુ સારું ભણેલા હોય, એ ચાર્ટર એકાઉન્ટન્ટનું ભણેલા હોય તો મંદિરમાં એની સેવા કરતા હોય, સત્સંગમાં એવી સેવા કરતા હોય. કોઈ આઈટીનું ભણેલા હોય તો સત્સંગની અંદર એ પ્રકારની સેવા કરતા હોય. કોઈ સોફ્ટવેરનું ભણેલા છે તો એ પ્રકારથી સેવા કરતા હોય. કોઈ વિડીયો મિક્સિંગનું શીખેલા છે તો એ પ્રકારથી સત્સંગમાં સેવા કરતા હોય. કોઈ ગાવાનું શીખેલા છે તો સત્સંગમાં એમ સેવા કરતા હોય. કોઈ સારું પ્રવચન કરી શકે છે તો એ સત્સંગમાં એ પ્રકારથી સેવા કરતા હોય. સત્સંગ શું કરે છે, ભગવાન અને સત્પુરુષ શું કરે છે, જેની પાસે જે વસ્તુ એના પૂર્વ કર્મને અનુસાર પડેલી છે, એ વસ્તુને કૃપાએ કરીને વધારે ડેવલપ કરે અને એને સત્સંગના ઉપયોગમાં ઓલા જીવના કલ્યાણને અર્થે લે. હવે થયું શું, જીવ જ્યારે સત્સંગમાં આવ્યો ત્યારે એને એ પણ ખબર નહોતી કે મારી અંદર આટલું આ પડેલું છે, એ તો પથરા જેવો હતો. પણ ભગવાન અને મોટા પુરુષોએ કૃપાએ કરીને એને ત્યાગ આશ્રમી છે, ગ્રહસ્થ આશ્રમી છે, એની અંદર એ પ્રતિભાને ખીલવવા માટેનો પ્રયત્ન કર્યો. હવે એ પ્રયત્ન કર્યો એમાં એની એ પ્રતિભા ખીલી, એની અંદર કળા આવી, બુદ્ધિ આવી, વ્યવહાર કરવાની શક્તિ આવી. ત્યાગી હોય, કથા કરી શકતો હોય, કીર્તન ગાઈ શકતો હોય, ભગવાનની સારી પૂજા કરી શકતો હોય, ભગવાનને સારા વાગા ધરાવી શકતો હોય, સત્સંગનો વ્યવહાર હરિભક્તો સંતો સાથેનો સારી રીતે કરી શકતો હોય, બહુ વ્યવહાર કુશળ હોય, પ્રવચન સારું કરી શકતો હોય, વિદવત્તાભરી વાત કરી શકતો હોય, સારી કોઈ પણ વિષયની રજૂઆત કરી શકતો હોય, ત્યાગીની અંદર આવા ગુણો ભગવાન અને સદગુરુ એની કેપેસિટી જોઈને એને ખીલવતા હોય, આ લોકની અંદર એને સારો અભ્યાસ કરાવતા હોય, એને ગોલ્ડ મેડલિસ્ટ બનાવતા હોય, દુનિયાની અંદર કોઈ ન ભણ્યું હોય એટલું એ ભણી શકતો હોય, છ છ દસ દસ પંદર પંદર વિષયની અંદર માસ્ટર ડિગ્રી પીએચડી કરી શકતો હોય, આ બધી જ એની બુદ્ધિ છે એને ખીલવી અને સત્સંગને અર્થે કેમ ઉપયોગમાં આવે એમ ભગવાન અને સદગુરુ એનું આયોજન કરે છે. એવી જ રીતે ગ્રહસ્થ આશ્રમની અંદર રહેલો જે ભક્ત છે એ પણ, એને પણ સદગુરુ એવી રીતે ડેવલપ કરે છે કે એનો સંસાર સારી રીતે ચાલે અને એ સત્સંગની અંદર પણ ઉપયોગમાં આવે એવી એની પાસે અલગ અલગ પ્રતિભાઓ ખીલવે છે. કોઈને એન્જિનિયર થવા કહેશે, કોઈને ડૉક્ટર થવા કહેશે, કોઈને આઈટીમાં જવા કહેશે, અલગ અલગ રીતે એને તૈયાર કરે. આ લોકની દ્રષ્ટિએ આ બધું આ લોકનું છે. જેટલા મેં નામ કીધા આગળ પાછળ જેટલું બધું કીધું બધું આ લોકનું છે અને આ લોકમાં જ રહેવાનું છે. એની આ લોકની દ્રષ્ટિએ જો કિંમત ગણવામાં આવે તો હજારો એવું કરવાવાળા છે. કોઈ પણ વ્યવહાર તમે લો તો વ્યવહાર હજારો કરે એવા હોય, સારામાં સારો કરે એવા હોય, મેનેજમેન્ટ સારામાં સારું કરે એવા
મેનેજરો છે, આ ફ્રેન્ચાઇઝ બધું ચલાવતા હોય એનું મેનેજમેન્ટ કેટલું જોરદાર હોય. આપણે તો મુઠ્ઠી જેટલા મેનેજમેન્ટમાં હોઈએ કદાચ કરતા હોઈએ, તો આ તો ફ્રેન્ચાઇઝો ચલાવતા હશે એ લોકોને કેટલું મેનેજમેન્ટ હશે, આખા દેશ ચલાવતા હશે એનું મેનેજમેન્ટ કેવું હશે, બેંકોની ફ્રેન્ચાઇઝ ચલાવતા હશે એનું મેનેજમેન્ટ કેવું હશે, આખું આટલું ઇમિગ્રેશન ખાતું ચલાવતા હશે એનું મેનેજમેન્ટ કેવું હશે, એ બધું જોઈએ ને. એ બધું જો જગતની દ્રષ્ટિએ જોવામાં આવે તો આપણે કશું નથી કરતા. પણ આપણે વિશેષ એટલા માટે છીએ કે આપણી પાસે જે કંઈ થોડું ઘણું ભગવાનને મોટાની કૃપાથી છે સત્સંગના ઉપયોગમાં આવે છે. આપણો આત્મા એ સત્સંગના ઉપયોગમાં આવે છે. પણ થાય છે શું? સ્વામી કે કયો કુસંગ લાગુ પડે ત્યારે જીવનું બગડે છે, કુસંગ મારે ઓળખાવો છે. સ્વામી એમ કહે છે, કયો કુસંગ? સ્વામી કહે છે, સત્સંગની અંદર ભગવાન અને સદગુરુના આશરે કરીને આગળ વધવા લાગ્યો પછી કુસંગ કયો લાગુ પડ્યો? જ્યારે એ શરૂઆતમાં આગળ વધતો હતો ત્યારે એને એમ માન્યું કે આ બધું જ ભગવાન અને સંતની કૃપાથી મારી પાસે છે, જો આ ભગવાન અને આવા સદગુરુ મને ન મળ્યા હોત તો હું શું કરતો હોત, આવા એને વિચારો શરૂઆતમાં રહ્યા, ઘણા સમય સુધી રહ્યા, એટલે એને કુસંગ ન લાગ્યો, એ સત્સંગ રહ્યો. એને એમ લાગ્યું કે હું તો કાંઈ કરી શકું એમ નહોતો, આ તો ભગવાનને સદગુરુએ મારી પર કૃપા કરી છે કે આવું મને આવો કરી શકું એવો કર્યો, નહીં તો મને જો કોઈ હાથ જ ન ચાલ્યો હોત તો હું આવો કેવી રીતે થાત. આજે પૂજ્યપાદ ગુરુજીએ ઘણા છોકરાઓ એવા છે કે જે છોકરાઓ અભ્યાસ કરી જ ન શકત એ છોકરાઓને ફ્રી ઓફ ચાર્જ ભણાવ્યા, એટલું નહીં કોલેજમાં કઈ લાઈન લેવી એવી પણ એને પ્રેરણા કરી, એની કોલેજની ફીઓ પણ સંસ્થા દ્વારા હરિભક્તો દ્વારા ભરાવી, એટલું જ નહીં એ કોલેજ કરવા જ્યાં ગયા ત્યાં નાસ્તાના ડબરાઓ જેમ માતા પિતા પોતાના છોકરા માટે લઈને જાય એમ ગુરુજી પોતે નાસ્તાના ડબરા એની માટે ભરીને ગયા છે. શિયાળો હોય તો અડદિયું આપવા ગયા છે, મેથી પાક આપવા ગયા છે, એને નાસ્તા બીજા આપવા ગયા છે, ઉનાળો હોય તો એ પ્રકારથી, એટલું નહીં એને વાપરવા માટે પણ પૈસા સંસ્થામાંથી ગુરુજીએ આપેલા છે કે એને કંઈક જીવન જરૂરિયાત જરૂર પડી, પુસ્તકની જરૂર પડી, પેનની જરૂર પડી, કારણ કે છોકરો ફ્રી ઓફ ચાર્જ જ ભણતો હોય ગુરુકુલમાં. હવે 5 થી 12 સુધી ગુરુકુલમાં અભ્યાસ થઈ શકે છે, 12 પછી ગુરુકુલ પાસે કોઈ એવી વ્યવસ્થા નથી. તો એ છોકરો કોલેજમાં ગયો તો કોલેજની અંદર પણ ગુરુજી એનું ધ્યાન રાખ્યું, એને યોગ્ય લાઈન પકડાવી. તો આજે કેટલા બધા છોકરાઓ સંસારમાં સેટ થયા છે, જે છોકરાઓ જો એનો હાથ પકડવાવાળું કોઈ ન હોત તો એ છોકરો ખેતીમાં ચડી ગયો હોત, મજૂરીમાં ચડી ગયો હોત, એની પાસે હતું, અંદર પડ્યું હતું, પણ એને કોઈ મોટા સદગુરુએ જોયું તો એને એને આપ્યું. હવે એ આપવાથી શું થયું? એ સંસારમાં સેટ થયો પણ સાથે સત્સંગની અંદર પણ એની એ વિદ્યા કામ લાગે, સત્સંગની અંદર પણ એ સેવા આપશે, મહારાજને અર્થે એનો આત્મા ઉપયોગમાં આવશે, એ જીવનું સારું થશે. હવે એની અંદર કોઈ જીવ ધીરે 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 કોઈ એવો આત્મા છે અને આ લોકની દ્રષ્ટિ એટલી મોટી પ્રતિભાને એટલી મોટી સંપત્તિને પામી ગયો, ત્યાગી છે. એ જ્યારે ત્યાગાશ્રમમાં આવ્યો સદગુરુ પાસે ત્યારે એને કશી ખબર નહોતી, એને સદગુરુએ ધીરે ધીરે હૂંફ આપીને પ્રેમ આપીને ધીરે 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 શાસ્ત્રોનું જ્ઞાન કરાવ્યું, એને સારી રીતે આ લોકની અંદર પણ જે સત્સંગને ઉપયોગી વિદ્યા હોય એ વિદ્યાની અંદર પારંગત કર્યો, એની અંદર આગળમાં આગળ ફર્સ્ટ નંબરે આવે એવો એને તૈયાર કર્યો, એવો એનું વાતાવરણ આપ્યું, એવો એને સમય આપ્યો, એવો એને ચાન્સ આપ્યો, પોતે સહન કરીને પણ પોતે કોઈ પણ પ્રકારનું જે કાંઈ ભીડો વીઠવો પડે વેઠીને પણ એને આગળ લઈ ગયા, જેનાથી આ સમાજની અંદર પ્રતિભા સંપન્ન એક વ્યક્તિત્વ તરીકે ઊભો થઈ શક્યો, એ ત્યાગી કથા કરી શકતો થયો, ગાતો થઈ ગાત એ ગાવાનું શીખી શક્યો, ગાવાનું કરી શક્યો, એ બીજી જે કંઈ સત્સંગની અંદર જે જે વ્યવહાર કુશળતા જે કાંઈ કરવાનું થયું બધું આયોજનોથી માંડીને મેનેજમેન્ટ સુધીનું બધું જ એને સદગુરુએ ચાન્સ આપી આપીને પોતે હૂંફ આપી આપીને તૈયાર કર્યો. ગ્રહસ્થ તૈયાર થયો હરિભગત, એની પાસે સંપત્તિ નહોતી એ બધું આવ્યું, ત્યાગી પાસે કળા પ્રતિભાવો નહોતી એ આવી. હવે નિષ્કુળાન સ્વામી કે કુસંગ કયો લાગુ પડે છે, મને તમને એ કુસંગની વાત કરે છે.
જેને ગણ્યો પોતામાં ગુણ જાણ્યું હું પણ છું કોઈ કામનો રે. શરૂઆત હતી ત્યારે એમ લાગતું હતું કે મને સેવા આપીને મારી પર દયા કરી. કેવું લાગે ભગત? મને સેવા આપી સંતોએ મારી ઉપર દયા કરી. શું લાગે? આમ આમાં આવી જાઓ. મારી ઉપર સંતોએ સેવા આપીને તે મારી ઉપર શું કરી છે? દયા કરી છે. શું કરી છે? દયા. પછી બધું કરતા થઈએ ધીરે ધીરે, સમજે ને, સંભાળતા થઈએ, લાઈવ સંભાળી લઈએ બધું, પછી ધીરે ધીરે સંભાળી લઈએ, ટાઈપિંગ સંભાળી લઈએ, સમજ્યા, પછી ટાઈપની બધી સેવા ભગત હર્ષ ભગતને જ મળે એવું બધું સંભાળી લઈએ. આખા મંદિરનું જેટલું ટાઈપિંગ ને જેટલું કરવાનું છે કોણ? તો કે આ ભગત. અને ભગત 2019માં પહેલા સંતોને મળ્યા એટલે એમ જ માને કે મારી ઉપર દયા ને કૃપા કરી, મારી પર બહુ મોટી દયા કરી, મને આ સેવા મળી, મારા મોટા ભાગ્ય છે. પછી 2020 જાય, 2021 જાય, 22 જાય, સત્સંગ સમુદાયની અંદર ધીરે 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 પ્રખ્યાતિને પામે કે અમારા આ ભગત. એટલે સવારથી ટાઈપ કરવા બે તો હા સુધી ટાઈપ કર્યા કરે, મંદિરની કેટલી સેવા કરે. એટલે ધીરે 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 હવા ભરાય પછી, સમજે ને, બોડી તમારું ઉતારવું છે પણ તમે કેટલી મહેનત કરો નથી ઉતરતું ને, એ ઘણાને એવું થઈ જાય છે, સમજે, એ હવા ભરાઈ ગઈ, સમજે ને. હવે એને તમે ગમે એટલું કરો તો ઘણી વાર બાંધો બંધાઈ જાય તો ઉતરે જ નહીં. બાંધો બંધાઈ ગયો એટલે ગમે એટલું જીમમાં જાઓ ને ગમે એટલા દોડો ને કાંઈ કરો ઉતરે જ નહીં. એમ ધીરે ધીરે હવા ભરાવાની ચાલુ થઈ, અહમની હવા. કઈ હવા? અહમની. પછી એને એવું મનાતું શરૂ થાય, જેને ગણ્યો પોતામાં ગુણ જાણ્યો હું પણ છું કાંઈ કામનો રે. હું કાંઈ નકામો નથી, કેવો છું? કામનો છું. એમ મારી કેટલી કિંમત હોવી જોઈએ. હવે 2022માં ટાઈપ કરવાવાળો બીજો આવ્યો, લાઈવ કરવાવાળો બીજો આવ્યો, એટલે હવે સેવા સોંપી દીધી એને. અને આપણને થોડાક એવું કહેવામાં આવ્યું કે થોડી ભજન કરો, થોડી માળા કરો. હવે તમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તરત જ જીવને થાય હવે હું નકામો થઈ ગયો, હવે મારી કિંમત ઘટી ગઈ. એને નિષ્કુળન સ્વામી કુસંગ કહે છે. શું કહે છે? કુસંગ કહે છે. આજે આ ગુજરાતીમાં કથા વાર્તા કરીએ છીએ, બધા તમે હજુ સમજી શકો એવા બેઠા છો. કાલે યુગ એવો આવશે અંગ્રેજીમાં જ કથા કરવાની થશે, અંગ્રેજી જ કથા બધા સમજતા હશે એવું થશે. અને ત્યારે ગુજરાતીના ક ખ ગ ભણેલા હશે મારી જેમ જે કથા કરવાવાળા, એને કહેવામાં આવશે કે હવે માળા કરો, હવે તો ABCDવાળાનું કામ છે, તમારું નથી. અને ત્યારે એમ થાય કે હવે આપણે સત્સંગમાં નકામા થઈ ગયા, એને કુસંગ કહેવાય. એને શું કહેવાય? કુસંગ કહેવાય. આપણે અત્યાર સુધી જે સેવા આપણને મળી એ આપણે કરી, પરંતુ હવે એ સેવામાં આપણી જરૂર નથી, અથવા તો આપણી જરૂર હોવા છતાં પણ બીજાને એ સેવામાં તૈયાર કરવાની જરૂરિયાત છે, તો આપણને કદાચ સત્સંગની અંદર ભગવાન કે સત્પુરુષ આજ્ઞા કરે કે તું થોડો સાઈડ પર હવે બેસીને ભજન કર, તો હવે આ બીજો વ્યક્તિ સેવામાં તૈયાર થાય, તો કોઈ દિવસ આપણું મન કે આપણી બુદ્ધિ એવો સંકલ્પ ના કરે કે હું પણ છું કાંઈ કામનો રહે, ત્યારે સમજવાનું કે હવે મને સત્સંગમાં કુસંગ લાગ્યો નથી. નહીં તો જો લાગ્યું કે હું પણ છું કાંઈ કામનો રહે, એટલે શું થઈ ગયું? કુસંગ. મંદિરની અંદર દાદા રહે છે ને, દાદા બધો વ્યવહાર સંભાળે છે અઠવાડિયાનો. હવે ત્રીજા દાદા આવ્યા કે કોઈ યુવાન આવ્યો, દાદાને કીધું કે દાદા હવે તમારે આ વ્યવહાર સંભાળવાનો નથી, હવેથી આ જે કાંઈ બધો વ્યવહાર હશે એ આ છોકરો સંભાળશે. દાદા કે લો 4 વર્ષ અમે સંભાળ્યું અને આ વરી અમને આવ્યો ને, એને એ શું લાગુ પડ્યો કહેવાય? કુસંગ. અને આ કુસંગ નિષ્કુળાન સ્વામી કહે છે કોઈનો નહીં, આપણો અંદરનો પોતાના બુદ્ધિના અહંકારનો કુસંગ છે. આ
આપણે માની લીધું કે હું પણ છું, કંઈ કામ ન રહે, એમ નહીં. આ સત્સંગ દયાળુ છે, મહારાજ દયાળુ છે, સદગુરુ દયાળુ છે, મારો ઉપયોગ કરે છે એવું માનવાનું. મારી ઉપર દયા છે કે મારો ઉપયોગ કરે છે? અને જ્યારે મારી જરૂર નથી અને કદાચ મારો ઉપયોગ ન કર્યો, તો જે મને જે સેવામાં નિમણૂક કરે, જ્યાં કરે, મને ભજન કરવાનું કે મને કે તું કથા સાંભળ બેઠો બેઠો, તો એ પણ મારી સેવા જ છે. જે આજ્ઞા એ મારી સેવા. પણ જો પોતામાં ગુણ માન્યો, ત્યારે કોને વધ્યો કોણ લેતા આસરો સુંદર શ્યામનો રે. વધ્યો તો કોના થકી? ભગવાનને સદગુરુ થકી. હવે વધ્યા પછી ગુણ કોની અંદર માની લીધો? પોતામાં. ભાઈ, તને ચમકાવા વાળો કોક ઓર છે? તું ચમકી રહ્યો છે, ચમક આપવાવાળું કોઈ ઓર છે? તને પ્રકાશ આપવાવાળું કોઈ ઓર છે? અને શા માટે વગર કામનું જોર કરે? ચંદ્રમા એ સૂર્યના પ્રકાશિતથી પ્રકાશિત છે. ચંદ્રમાની અંદર પ્રકાશ દેખાય છે. ચંદ્રનો પ્રકાશ એ સૂર્ય થકી છે. ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી, સૂર્યનો પ્રકાશ છે. હવે સૂર્યનો પ્રકાશ લઈ અને કોઈ એમ કે હું પ્રકાશવાન છું, તો સૂર્ય એમ કે ખારું, ત્યારે હું મોઢું ફેરવી લઉં, લે આવે ચમક જોઉં છું, આ લે આ મોઢું ફેરવ્યું, લે ચમક હાલ આવે, તો પૂરું થઈ જાય. પરશુરામને રામચંદ્રજી બે ભેગા થયા અને પરશુરામનું ધનુષ રામચંદ્રજીએ તોડ્યું અને પરશુરામ આવ્યા જનકની સભાની અંદર. એમને તો એમ જ હતું કે આ પૃથ્વી પર હું જ છું, ભગવાનનો અવતાર હતા. પરશુરામજી ભગવાનનો અવતાર હતા, પણ રામા અવતાર એ અવતાર કરતાં ઘણો મહાન ને મોટો, બંને અવતારો હતા. પણ પરશુરામ, એમને ચરિત્ર કેવું કર્યું છે ત્યાં આગળ, અવતારોના ચરિત્ર હોય આપણી સમજણ માટે. પરશુરામજી કેટલું બધું ગુસ્સે થયા જનકની સભાની અંદર આવીને, આ કોણે ધનુષ તોડ્યું, કોણ છે ને, આવો ઉદ્ધત કોણ છે, નિક્ષત્રિય, આખી પૃથ્વી મેં કરી દીધી છે, આમ તેમ ગમે એમ બોલે. ત્યારે લક્ષ્મણજી કે આ ફરસું શું કરવા રાખ્યું તમે? તો કે તારા જેવાને હરખા કરવા. લક્ષ્મણજી કે તમારે ફરસાની જરૂર જ ક્યાં, તમારી જીભ જ ફરસું જેવી છે, આમ કીધું. પછી તો વધારે ગુસ્સે થયા. ત્યારે રામચંદ્રજી જેટલા નરમાશથી બોલતા ગયા ને, એટલા પરશુરામ ગુસ્સે જ થતા ગયા કે હું જ છું, હું જ છું, હું જ છું. જ્યાં રામચંદ્રજી એવી દ્રષ્ટિ નાખી, તો બધો પાવર ઉતરી ગયો. હતા એવા બ્રાહ્મણ જેવા, નામ હાવ નરમાશ જેવા થઈ ગયા, પછી પગમાં પડ્યા. એટલે પાવર તો, આ તો અવતારોનું ચરિત્ર છે કે પાવર ચડી જાય જીવને. મોટામાં મોટી સાધના જો સત્સંગમાં હોય ને, તો સત્સંગમાં આપણે જે સેવા કરીએ છીએ ને, એ સેવા દ્વારા આપણા જીવમાં ક્યારેય પાવર ના ચડે, એ સૌથી મોટી સાધના છે. કેટલું તપ કર્યું ને, કેટલું ભજન કર્યું ને, એના કરતાં અગત્યનું એ છે કે આપણને જે મહારાજ અને મોટા પુરુષો સેવા કરાવે, એનો ખોટો પાવર ના ચડી જાય. કે પાવર ઉતારવો ભગવાનને સત્પુરુષને માથાનો દુખાવો થઈ જાય આપણે, એન્ડ કે આને હવે પાવર ઉતારવો કેમ. એક જણને છે ને પડીકી ખાવાની ટેવ, તમાકુ. એક સંતે તમાકુ છોડાવી, એટલે આ શું કે, તમાકુ મારે તો છે ને, હું ધારું તો છોડી દઉં. સંત કે છોડી દો ને ભાઈ. છોડી દીધી, છોડી દીધી ને પછી તો એમ કે સારું થયું સ્વામી તમે કીધું, મારે આ છૂટી ગઈ. પછી કોઈ વાત કે ને કે સારું તમને સ્વામીએ છોડાવી દીધી, એ તો હું ધારું એટલે છોડી જ દઉં, એમાં સ્વામીની કોઈ જરૂર પડે એવી ઘણા એવા છે. ઘણાને તમે એવું કહો કે આ કરો, હું છે ને મારા મનમાં આવે ને તો કરું, બાકી નહીં. પેલા સ્વામીને થયું કે આને પડીકી છોડાવી જેટલી સહેલી થઈ ને, પણ જે એનો અહમ છે ને કે હું ધારું એ છોડી દઉં, એ જે છે ને એને છોડાવવું બહુ મુશ્કેલ છે. તમાકુ છોડાવી હેલી છે, કારણ કે એ તો એને ધારી હતી, પણ હવે હું ધારું એ છોડી દઉં, એ કોણ છોડાવે? સંત કે એના માટે તો કદાચ મારે એને હો જન્મ ઉપદેશ કરું ને ત્યારે છૂટે. જે આપણો જન્મ જન્મનો સ્વભાવ છે હુંકાર, હું આમ લખો ને તો એવો વાંકો ચૂકો છે, આમ લખવાનું ને આમ લખવાનું ને આમ પાછું ઊંધું લખવાનું, બહુ વિચિત્ર હું છે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, આઈ છે ને,
ઓલવેઝ કેપિટલ હોય, એવું છે ને? કારણ કે એવો જ છે આમ, આ એટલે હું એમ કડક થઈને ઊભો રહે માણસ, હું પણ છું, કાંઈ કામ ન રહે. ફોટો પડાવવાનો હોય અને ક્યાંક ડબાઈ જતો હોય ને પાછળ આગળ, પેલો ફોટાવાળા એના કીધું હોય કે આગળ આવજો, પણ આજ વિચારે ઉભા રહો હું દેખાતો નથી, તે નથી દેખાતો થારું, ફોટામાં જગ્યા ઓછી રોકાશે, નથી દેખાતો તો એમાં બગડી હું ગયું, બરાબર? તો કે ના હું દેખા, પણ ફોટાવાળાને નહીં ખબર પડતી હોય તું નથી દેખાતો, એમ પાડવાવાળો કે ભાઈ તમે નથી દેખાતા, થોડુંક આમ રહો તો બરાબર. પણ આ તો આપણને પોતાને જ થાય કે હું દેખાતો, એટલે ખરેખર ઊભા છે આમ, કેમેરો સામે છે, પણ આનો એક કેમેરો અંદર છે જે સતત એનો ફોટો પાડે છે. શાનો ફોટો પાડે છે? અહંકારનો. કેટલો ફૂલ્યો, કેટલો ફૂલ્યો. એ અહંકાર છે એ આપણા જીવમાં સેવા કરતાં કરતાં રોજ આપણને વખાણ મળે, રોજ આપણી વાહ વાહ થાય, રોજ આપણને કોઈ બહુ સેવાભાવી નિષ્ઠાવાળા ભક્તિવાળા સરસ મજાનું વિવેચન કરવાવાળા, સરસ ગાવાવાળા, સરસ બધું આયોજન કરવાવાળા, સરસ વ્યવહાર કરવાવાળા, સરસ મજાનું વિડીયો એડિટિંગ કરવાવાળા, સરસ મજાનું ઓડિયો ઓડિટિંગ કરવાવાળા, જે કાંઈ બધું હોય, સરસ મજાનું જે કાંઈ આપણે રસોડાની સેવા કરતા હોય, એકાઉન્ટની સેવા કરતા હોય, બધી સેવાઓ બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. બધા એમ જ કહેવાના, જે સારું હોય તો કહેવાના જ છે. પણ ત્યારે વિચારવું, ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકા છે ઘરેના, મોટાના આ પેલા ગુણ એ છે એનાથી આપનું શોભે છે. ભાઈ તું શોભેવો નહોતો, પથ્થરનો અણઘડ ટુકડો હતો, અણઘડ ટુકડો. કઈ જગ્યાએ પૃથ્વીના પેટાળમાં પડ્યો છે તને કોઈ ઓળખતું નહોતું. રાજસ્થાનની ખાંડમાં ગમે ત્યાં પડ્યો હોય તને કોણ ઓળખે તું કયો પથ્થરો છો. હિમાલયના શિખરોમાં ક્યાંક ડટેલો હોય તને કોણ ઓળખે તું કયો પથ્થરો. ત્યાં કોઈ આવે નહીં તને મળવા, કબૂતરને ચકલી ના આવે, માનહ ક્યાંથી તને ઓળખવાનું. પણ આ તો કોક શિલ્પીએ દયા કરી કે તને કાઢ્યો એમાંથી, કાઢીને એને ઘડ્યો, અને ઘડ્યો ને ત્યારે તું જે જગ્યાએ બેઠો છે ને એ જગ્યાએ તને મળી છે. નહીં તો તારા જેવા હજારો ક્યાં રખડી ગયા, ક્યાં રખડી ગયા. એમ આપણા જીવ ઉપર આટલી મોટી આ જીવ સૃષ્ટિ, એની અંદર આપણે કઈ જગ્યાએ પડ્યા છે ને એ આપણને ખબરય ના પડે ને કોઈને ખબર ના પડે, એમાંથી મહારાજે ને મોટા પુરુષોએ આપણને કાઢ્યા છે. કાઢીને ઘડવા માટેનો પ્રયત્ન એનો ચાલુ છે. અને એની અંદર પછી પેલો સુથાર છે એ લાકડું આમ ઘડતો હોય અને લાકડું ફૂલી જાય, આપણે નહીં ચોમાસાની અંદર ભેજ લાગે ને તો લાકડું ફૂલી જાય. હવે લાકડું ફૂલી જાય તે ફૂલે પછી એટલું અઘરું પડે પેલા સુથારને, દરવાજો એને માપનો કરેલો હોય ને તો એ બંધ કરવો મુશ્કેલ પડે, કારણ કે શું થયું, ભેજ લાગ્યો ને ફૂલી ગયો. અહમનો ભેજ જ્યારે જીવને લાગે છે ત્યારે ભગવાનને સત્પુરુષે કમ્પ્લેટ એને બરાબર ફિટ થઈ જાય એવો બનાવ્યો હોય ને, પણ આ અંદર ઘરે જ નહીં ને, ઘરે જ નહીં ને પછી ફૂલી ગયેલું લાકડું તમે ખેંચ્યું જ કોઈ દી એ દરવાજો, આમ એને બંધ કરવો હોય ને તો એ ઠોકી ઠોકીને બંધ કરવો પડે. હરખો તો એ બંધ ના થાય, ફ્રેમ તોડ નાખે તમારી, બોલો. અને ખોલવો હોય ને તો એટલું જોર કરાવે એવું થાય ને, ઘણી વખત તો બંધ જ ના થાય, ઘણી વખત તો એટલો ફૂલી જાય તે બંધ જ ના થાય. ભાઈ કે વાટ જો તાપ નીકળશે ને ત્યારે હુકાઈને પાછો એવો થશે, આમ અહમની હવા નીકળશે, અથડાશે, અથડાશે એની જાતે ને અહમની હવા નીકળશે ત્યારે હરખો થશે. ભગવાનને સત્પુરુષ પછી એમ વિચારે, ઘણી વખત એને છોલવો પડે, પછી થોડો છોલે દરવાજાને ત્યારે ફિટ થાય. એમ આપણા જીવને પણ એવી બધી હવાઓ ભરાતી હોય છે. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને, જેની અંદર સારા સદગુણો આવતા જાય છે એવા જે કોઈ મુમુક્ષુ માત્ર છે, જે સારા સદગુણી બનતા જાય છે, જે સારા માર્ગે આગળ વધતા જાય છે, એ તમામ, એ હું હોઉં કે તમે હો, સતત ધ્યાન રાખવું પડે. હવા ભરાતી નથી ને, હવા નથી ભરાતી. જો હવા ભરાશે, ભગવાન અને સદગુરુ થકી આપણું મન બેપરવાય થાય, એ જ આપણામાં હવા ભરાય. ભગવાનના સંતો ભક્તો થકી આપણું મન બેપરવાય થઈ જાય,
એ જ આપણી અંદર હવા ભરાય, પછી લાગે હું પણ છું કાંઈ કામનો રે. ત્યારે સ્વામી કે ભગવાનનો આશરો લીધો તો એનો અર્થ સૂર્યો, કશો અર્થ નહીં. જ્યારે કરી દીનતા ત્યાગ અંગે લીધો અહંકારને રે. પહેલા તો દીન હતો, હા સ્વામી, હા ગુરુજી, હા મહારાજ, હા ભગત, હા ભગત, હા હા હા, કેવો હતો? દીન હતો. જ્યારે કરી દીનતા ત્યાગ, હવે પહેલા આવો હતો અને પછી હું સ્વામી, હું ભગત, હું તમે મને કહો છો, હું સમજો છો, હું જોઈને બોલો છો, બોલો એ કેવો હતો? હા સ્વામી, હા ભગત, હા. એ શું કહે છે? હું સ્વામી, હું સમજો છો, આ બધું ક્યાંથી આવ્યું? હું પણ છું કાંઈ કામનો રે. બસ આપણે બધાએ પોતાના અંતરમાં આ વિચારવાનું છે. આપણા અંતરમાં આપણી અંદર આવું આવ્યું છે, નથી આવ્યું તો નિર્ભય પણ નહીં થવાનું કે નહીં આવે. આવવાના ચાન્સીસ ફૂલ છે. જેટલી સેવા વધારે, જેટલી નિષ્ઠા વધારે, જેટલું સમર્પણ વધારે, જેટલી ભક્તિ વધારે, જેટલી ભગવાન અને મોટાની આપેલી કળા પ્રતિભા દ્વારા સત્સંગની સેવા વધારે, એટલું જ એને આવવાના ચાન્સીસ પણ વધારે. જેન પાસે કશું એવું કાંઈ ભગવાનને મોટાની કૃપાથી હોય જ નહીં, રાખની જેમ સત્સંગમાં રહ્યો હોય, તો એને તો કશું ના આવે. પણ આ બધું આવે કોને? જેની અંદર થોડોક પાવર ભગવાનને મોટાનો મૂકેલો હોય એમાં બધું આવે. કે હું, આપણે જ કાંઈ છીએ જ નહીં જાણે, આપણને તો કાંઈ ગણકાર્યા જ નહીં, આપણું તો નામ જ નહોતું આવ્યું. બોલો, સત્સંગમાં સેવા પાંચ જણા કરતા હોય, ચાર જણા નામ બોલાય અને એકનું ના બોલાનું, તો એ પ્રશ્ન એટલો મોટો થઈ જાય અમુક જગ્યાઓએ તો, કે ના પૂછો વાત, કે અમે બેઠા હતા પાંચ અને નામ કેટલાના બોલાના? ચાર. તો ભાઈ આપણું ના બોલાનું તો સારું, આમે નામ લખ્યા પછી ચિઠ્ઠીને શું કરે? જાહેરાત કરવાવાળો ચિઠ્ઠીને શું કરે? એને કંઈ શોકેસમાં મૂકે? શું કરે? ફાડીને નાખી દે, સારું તારું નામ ગાર્બેજમાં નાખી ગયું. બાકીના ચાર લખાયા એને પેલા એ જાહેરાત કરીને ફાડીને ગાર્બેજમાં નાખી દીધા, તો એ તો નામ ગાર્બેજમાં ગયા. તમારું નામ તો અકબંધ રહ્યું, એવું વિચાર. ગાર્બેજમાં તો ના ગયું, ટુકડા તો ના થયા નામના, ઓલાના તો ટુકડા થઈ ગયા. તમારા નામના ટુકડા ના થયા, અકબંધ નામ રહ્યું, માથા ઉપર જ રહ્યું. તો હું વાંધો છું, પણ જીવને નથી ચેન પડતો. એવો હનેપાત ઉપડે ને, એવો હનેપાત ઉપડે ખારું હું જ રહી ગયો. કેટલીક રેસ કરીશું આ જગતમાં, રેસ કેટલી કરીશું? હાલો નીકળો, હાલો રૂપિયામાં રેસ કરવી જ કેટલીક કરશો? આપણી પાસે કંઈક થોડી ઘણી કળા, જે કાંઈ ભગવાને આપેલું હોય એની રેસ કરવી છે, હાલો ઊભા રહી જાઓ જગતમાં, કેટલીક રેસ કરશો? એક જગ્યાએ પણ આપણાથી રેસ થાય એવી નથી. આપણાથી હજારો ગણી પ્રતિભાઓ આ પૃથ્વીના પેટાળમાં સમાયેલી છે, એને આપણે હંમેશા યાદ રાખવી. ક્યારેય એવું ભૂલવું નહીં, કૂવાના દેડકા જેવું ના રાખવું કે હું એકલો જ ઊભો છું. લાઈનોની લાઈનો પડી છે, એકેય જગ્યાએ પહોંચાય એવું નથી. ખોટો આપણે આપણા આપણે ખોટે ખોટા આપણી જાતને ફૂલાવી ફૂલાવીને, ખોટી પોતાની જાત સાથે છેતરપિંડી કરીને, સંતો ભક્તોને ભગવાનને ભગવાનના સદગુરુથી મન બેપરવાઈ કરીને સત્સંગની અંદર કલ્યાણ બગાડીએ નહીં, એના માટે સ્વામી આપણને ચેતવે છે. કરી દીનતા ત્યાગ. પેલો મંગળીયો હતો વડોદરામાં, રોજ મંદિર વાળતો, રોજ મંદિર સાફ કરતો. હરિભક્તો કે સ્વામી આની પર દયા કરો. ગોપાળન સ્વામીને કે સ્વામી કે શું દયા, સ્વામી કંઈ કરો ને વ્યવહારે હરખું થાય. તો સ્વામીની દ્રષ્ટિ થઈ, તો સયાજી રાવે અને મોટો પોતાનો દીવાનને કારભારી બનાવી દીધો. મંગળિયામથી થઈ ગયો મંગળસિંહ દીવાન. લેંગોય નહોતો હરખો, એની જગ્યાએ આવે તો સૂટ બૂટ પહેરીને કમ્પ્લેટ દીવાન થઈ જવાય. ભગત બોલો, અમારા જો ભગત તો સાધુ થવા આવ્યા છે, ત્યાં ઠાકોરજી જમાડતા હોય તો હરિભક્તો દંડવટ કરે ભગતને. હજુ તો સાધુ નથી થયા, હવે તો પાપા પગલી હાલ્યા છે, ત્યાં તો જોવો તો ખરા કેટલું સન્માન ને માન મળે છે. મળે, આ સત્સંગ એવો છે. હવે આ બાજુ ઉપર આને તો દીવાન કરી દીધા, મંગળસિંહ દીવાન. મંગળસિંહ દીવાન થયા અને પછી તો દીવાન સાહેબ તો સૂટ બૂટ પહેરીને આવે, આજુબાજુમાં ચાર પાંચ જણા બધા હોય,
અને બધાને બરાબર આમ દિવાન સાહેબ આવે છે, એની પાસે છડી પોકારે મંદિરમાં દર્શન કરવા. તો પેલા તો મંગળીઓ ધૂળમાં દંડવટ કરે, રોજ ભગવાનને હો હો દંડવટ કરતો, અને આવે તો દિવાન થયો સૂટ પહેરેલો ને, એટલે ધીરે ધીરે દંડવટ બંધ થઈ ગયા. આમ જ ઉભડક ભગવાનને પગે લાગવાનું, કારણ કે દંડવટ કરે તો સૂટની ઇસ્ત્રી બગડે, અને આટલો મોટો દિવાન ને આટલા બધા વચ્ચે દંડવટ કરે તો એ સારું કેમ લાગે? એ દંડવટ કરવાના જ નહીં ભગવાનને. પછી ગોપાળન સ્વામી 6 મહિના પછી આવ્યા, એટલે સ્વામી કે મંગળીઓ દેખાતો નથી એમના. અરે સ્વામી, આવે તો દિવાન સાહેબ થઈ ગયા ને તમારી કૃપાથી. એમ સ્વામી કે મંગળીઓ દિવાન થઈ ગયો, આ દિવાન થઈ ગયો સ્વામી. આવે ક્યારે? આવે રોજ સવારે 8 વાગે દર્શને આવે છે. સ્વામી કે સારું સારું હા. 8 વાગે સ્વામી તો ગાદીએ બેઠા હતા, વાટ જોયો મારો મંગળીઓ આવે, મારો મંગળીઓ આવે તો મળું એમના. અને પેલો તો દિવાન થઈ ગયેલો, હું પણ છું કાંઈ કામ નો રહે, એની હવા ભરાઈ ગયેલી 6 મહિનામાં, કારણ કે રાત દરબારમાં બેહે, હવે મંદિરની અંદર ખૂનામ બેહતો ને બધા કેલા મંગળીઓ આવ્યો. એ મંગળીઓ સીધો રાજ સયાજીરાવની કચેરીમાં જઈને બેસી જાય તો એને તો ભાઈ ત્યાં તો હજારો સલામ ભરે, તે હવા ભરાયા વિના રહે જીવને, એમાં હવા ભરાયા વિના રહે જ નહીં. એ તો કોક હોય બાવલામાંથી બાઉદ્દીન થયેલો, રોજ પેલા કુહાડાને દોરડાને રોજ પગે લાગે કે આ મારું પ્રારબ્ધ હતું, આ તો ગુણાદિતાનંદ સ્વામીએ મને બાઉદ્દીન બનાવ્યો છે. એમ પોતે રોજ વિચાર કરવો પડે કે આવા સદગુરુ નહોતા મળ્યા, તેથી હું કરતો હતો ને હું વિચારતો હતો ને મારી પાસે શું હતું, મારી પાસે વિચારો શું હતા લો. અને આવા ભગવાનને આવા સદગુરુ ના મળ્યો તો હું કરતો હોત. બસ પોતાની જાતને ત્યાં તપાસી લેવી, એનું કેલ્ક્યુલેશન કરી લેવું. આપણા જીવનમાં જ્યારથી સત્સંગની અંદર ચડતી આવી હોય, એ જે ભગવાનના સદગુરુ સંતો ભક્તોના પ્રસંગથી આવી હોય, એનો વિચાર કરવો કે આ ના મળ્યો તો હું શું કરતો હોત. બસ એટલામાં જ હવા બધી ઓટોમેટિક ખાલી થઈ જાય, જે ભરાઈ હોય ને બધી હવા નીકળી જાય. મંગળીઓ મંગળસિંહ દિવાન આવ્યા, આજુબાજુની અંદર ભાઈ 5-10 તો એના સેવકો, અને આવીને આમ ભગવાન આગળ આમ પગે લાગ્યા, દંડવટ તો ગયા. ગોપાળન સ્વામીને ગાદીએ બેઠેલા જોયા, પણ સ્વામીને અત્યારે હવે પહેલાં તો સ્વામીને દંડવટ કરતા, પણ હવે તો સ્વામીને પગે લાગવાનું. આમ સ્વામી પહેલાં જ ભગવાનને પગે લાગે ને, તે સ્વામીને તો હેત માયું નહીં ને, તે સ્વામી તો ગાદીએથી ઊભા થઈને દોડ્યા, મારો મંગળ્યો મારો મંગળ્યો મારો મંગળ્યો, કે ગોપાળન સ્વામી હા મારો મંગળ્યો આવ્યો. અને જ્યાં આમ સ્વામી આમ એને આમ કરીને આમ ભેટવા ગયા ને, આમ સ્વામી એના કોટને અડ્યા ને, તે સ્વામીનો હાથ આમ નીચે નાખી દીધો, સ્વામીનો હાથ નીચે નાખી દીધો, અને હું એમ કરી અને આમ પગે લાગીને પાછો નીકળી ગયો. ગોપાળન સ્વામી જોતા રહી ગયા. હરિભક્તો સ્વામી કે આ મંગળીઓ નહોતો, બીજો કોઈ હતો? સ્વામી મંગળીઓ જ હતો, પણ દિવાન છે અત્યારે. આમ તમારા આટલા બધા વચ્ચે તમે મંગળીઓ મંગળીઓ કરો, એને સારું ના લાગ્યું, એનું મોઢું બગડી ગયું. સ્વામી કે પણ એને ઠાકોરજીને દંડવટે ના કર્યા ને કેમ? તો સ્વામી દિવાન સાહેબ છે, એને રાજકચેરીમાંથી જવાનું હોય, એની સૂટની ઇસ્ત્રી બગડી જાય, કપડાં બગડે સ્વામી દંડવટ કરે તો. સ્વામી કે એવું? હા સ્વામી. એ સ્વામી કે આ તો મારી હારે વાત ના કરી. હા સ્વામી, દિવાન છે અને તમારે દિવાન સાહેબ આવો એમ કહેવું પડે. સ્વામી કે લે, મને શું ખબર કે આ મંગળિયાને આવું થશે, એના કરતાં મારો મંગળિયો હારો હતો, આમાં તાનું કલ્યાણ બગડે, કે મારો મંગળિયો બહુ હારો. કે બીજે જ દિવસે ગઈ સત્તા, સૂટ બૂટ બધું નીકળી ગયું, મંગળિયો થઈને પાછો કચ્છ મંદિર વાળવા લાગ્યો. ગોપાળન સ્વામી પાછા થોડા દિવસે આવ્યા, તરત દંડવટ કરવા લાગ્યો. સ્વામી 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 કે હા બસ મંગળી, આપણે આ હારું છે, કે આ હારું, આમાં કલ્યાણ થશે, ઓલામ કલ્યાણ બગડશે. માટે કોઈ મંગળિયામથી આપણે મંગળસિંહ દિવાન થયા હોઈએ ને, ત્યાગી ગૃહીમાં ગમે ત્યાં થયા હોઈએ, મારો કહેવાનો અર્થ એ છે કે આપણને કોઈ દુનિયાની અંદર કોઈ ભાવે પૂછતું નહોતું, કોઈ ભગવાનને સદગુરુએ આપણને હંગરી હંગરીને એને હૂંફને પ્રેમ આપી આપીને આ જગતની અંદર ક્યાંક થોડાક પ્રતિભા સંપન્ન કર્યા, આ સત્સંગના કાંઈ ઉપયોગમાં આવે એવા કર્યા, એવા ભગવાનને ભગવાનના સત્પુરુષોને ક્યારેય ઓશિયાળા ન કરીએ, ભગવાનને ભગવાનના સંતો ભક્તોને ક્યારેય ઓશિયાળા ન કરીએ. બસ આટલું જ વિચારવાનું, આટલું. જો આવા ના હોત તો હું શું હોત લો, સમજણનો હું દરિયો હોત. કદાચ આજે આપણે સમજણવાળા ગણાતા હોઈએ,
પણ આપણને કોઈ સમજણનો ઉપદેશ આપવાવાળા મોટા પુરુષ જ ના મળ્યો તો આપણી પાસે શું સમજણ હોત, આપણી પાસે શું એવું જ્ઞાન કે ધર્મ હોત? આપણે લઈને જન્મ્યા છે, આપણે ખોડિયામાં જન્મ્યા તેથી ધર્મજ્ઞાન ભક્તિને વૈરાગના ગીત આપણે ગાતા હતા, તે દિવસે આપણે સર્વોપરિતાની વાતો કરતા હતા, તે દિવસે આપણને સર્વોપરી મહારાજ એમ આપણને જન્મથી જ્ઞાન હતું. બસ કલ્પના કરીએ ને વિચારતા જઈએ ને માર્ક મૂકતા જઈએ એટલે ખબર પડી જાય કે કાંઈ નહોતો ભાઈ, કઈ ખાનનો પથરો હતો એ તને કોઈ ઓળખતું નહોતું, પણ ભગવાનને સત્પુરુષની કૃપા થકી તારા કલ્યાણને અર્થે સ્વામી એમ સમજાવે છે આપણને કે તમારા કલ્યાણને અર્થે તમારી સંપત્તિ કે તમારી કળા કે તમારી બુદ્ધિ એ સત્સંગને અર્થે ઉપયોગમાં ભગવાનને મોટા પુરુષો લે છે, એની દયા માનો, પોતાની અંદર માલ ના માનો. જ્યારે કરી દીનતા ત્યાગ અંગે લીધો અહંકારને રે, મંગળિયો દિવાન થયો, દીનતા ત્યાગ થઈ અને લીધો શું? અહંકાર. ભગત 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 કરતા હોય, હા હા સ્વામી હા, પછી ભગતમાંથી અપગ્રેડ થાય, પછી એમાંથી અપગ્રેડ થાય, પછી થાય દીનતા ત્યાગ, પછી દીનતા ત્યાગ થાય. ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખુંવારને રે, માયાને રસ્તો ક્યારે મળે છે? સારી રીતે મોક્ષના માર્ગે આગળ ચાલતા વ્યક્તિ એ માયાને લાગ ક્યારે મળે છે? જ્યારે એની અંદર અહંકાર આવે છે, હુંકાર આવે છે, ત્યારે માયાને લાગ મળી જાય છે. સ્ટીમર ખરે ખરું પાણી ઉપર આમ ચાલ્યું જતું હોય. ટાઇટેનિક તૂટ્યું હતું એનો વિડીયો પેલો હમણાં મને એકવાર બતાવ્યો હતો સંતોએ, તો કોઈ પણ વાહન હોય, કોઈ પણ વાહન, પણ એ તૂટે કે એને કોઈ પ્રોબ્લેમ થાય એ ક્યારે થાય છે? જ્યારે એમાં કાનું પડી જાય અને પાણી અંદર ભરાવા લાગે ત્યારે. એમ માયા કાના ગોતતી હોય છે. પાણી છે એ તારવાવાળું નથી, પાણી તો ડૂબાડવાવાળું જ છે, પાણી ડૂબાડે જ, પણ પાણી ઉપર એ સ્ટીમર એટલે તરી શકે છે કે એને એવું બનાવવામાં આવ્યું છે કે પાણીમાં તરી જાય. એમાં ભવસાગર તો ડૂબાડવા વાળો જ છે, જીવનું સ્ટીમર ને જીવનું વાન આમાં ડૂબે એવું જ છે, પણ સદગુરુ એમાં એવી ટેકનોલોજી મૂકે છે, સદગુરુ એમાં એવું મશીન મૂકે છે કે આત્મા ભવસાગરને તરી જાય ને ભગવાન સુધી પહોંચી જાય. પણ જો આત્મા અહમરૂપી હવા ભરે તો એ ફુગ્ગો ફૂટે એટલે માયાને લાગ મળી જાય અંદર ભરાવાનો, અને માયાનો પ્રવાહ અંદર આવે ને એટલે તમે ગમે એવું મોટું હોય વાનને જાજ, હજારો માણસને તારી દે, આખા ગામના ગામ તારી દેવું હોય તો એ ડૂબે. જેને જેને પોતાના જીવમાં જ્યારે કંઈક માલ માન્યો છે ત્યારે પૂર્વે એવા અનેકના પતન થયેલા આપણે જોયા છે, શાસ્ત્રોમાં લખેલા છે, વર્તમાન કાળે પણ આપણને દેખાય કે જ્યારે પણ માલ મનાય છે ત્યારે આપણા હૃદયમાં ઉદ્વેગ, આપણે પોતાના અનુભવમાં જોઈએ કે આપણને પોતામાં માલ મનાયો હોય અને ક્યારેક કોઈક બીજાને બિરદાવવામાં આવ્યા એટલે આપણે ઉદ્વેગિત થઈ જઈએ, દુઃખી થઈ જઈએ, આપણો આનંદ જતો રહે, આપણને ભગવાન ભજવાનું તાન જતું રહે, ભક્તિ ઉડી જાય આપણી, કારણ કે આપણને એમ થાય હવે હું કિંમત વિનાનો થઈ ગયો. આપણી કિંમત હતી નહીં, છે નહીં અને હશે નહીં. ડબ્બાની શું કિંમત? ડબ્બો તો જે એન્જિન આરે જોઈન્ટ થયો એ એન્જિનની કિંમત હતી, કિંમત બાકી ડબ્બો તો ડબ્બો. આપણે તો ડબ્બા હતા, ડબ્બા છીએ અને ડબ્બા જ રહેવાના, પણ ભગવાન અને સત્પુરુષો એન્જિન છે, એની સાથે આપણે જોઈન્ટ છે એટલે આપણી કિંમત છે. એ એન્જિનની કિંમતે કિંમત છે, નહીં કે આપણી કિંમતે. ડબ્બો પછી જોર કરે કે હું તો રાજધાની ગણાતો થઈ ગયો, હવે તો હું દોડી શકું, હવે મને લોકો બધાય શું કહે છે. આમ ટ્રેન નીકળતી હોય, હું દ્રષ્ટાંત આપું છું, ટ્રેન નીકળતી હોય રાજધાની તો બધાય લોકો શું કે આ કોણ ચાલી, રાજધાની ચાલી, હા, અને રાજધાની બસોની સ્પીડે જતી હોય ને અને પ્લેટફોર્મ ઉપર બધા ઉભેલા કે દૂર રહેજો, નહીં તો આ તો બહુ પવનવાળી ખેંચી લેશે, અને પેલા ડબ્બો આ બધા અવાજ સાંભળે ને ડબ્બાને થાય કે વાહ વાહ આપણો પાવર તો જોવો આપણો, સમજ્યા. પછી બહુ પાવર ચડે ને તો ડબ્બો પછી એક દિવસ પેલા એન્જિનને શું કે, મારે હવે જોઈન્ટ થવાની જરૂર નથી, હવે તો હું દોડી શકું એમ છું એમ. અને ડબ્બો છે ને જેવો પેલા એન્જિનથી છૂટો પડે અને પાટા ઉપર મૂકે
અને ડબ્બો પછી સંકલ્પ કરે કે મારે દોડવું છે. અહીં એક ઈંચે હલે નહીં, એક ઈંચે હલે નહીં. શું થયું આ? બસ પડ્યો રે અહીંનો, એ કટાઈ જઈશ, આમનો આમ કટાઈ જઈશ. કબૂતર બેસે અંદર, કબૂતર, કાગડા, બિલાડા, કૂતરા, એને કંઈક રેસિડેન્સ તો જોઈશે ને, એમાં ઉપયોગ આવશે આ ડબ્બો. ઉંદરને રહેવાનું ઘર થશે. બાકી એ ડબ્બો ક્યાંય કોઈને મુસાફરી કરવામાં કામ ના લાગે એમ આપણે ડબ્બા જેવા જીવ છીએ. ભગવાન અને ભગવાનના સત્પુરુષો એન્જિન જેવા છે, ભગવાનના દિવ્ય સંતો ભક્તો એવા છે, મોટા એકાંતિક એન્જિન જેવા છે, એમાં જોઈન્ટ રહેવું. બાકી ડબ્બાને બીજું કાંઈ જોર કરવું નહીં ને, ડબ્બો તો ઊંધો પડે. ઉંદર, બિલાડા અને કૂતરા અંદર ઘર કરીને રહે, આવી દશા થાય. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને એવું નિષ્કુળાન સ્વામી આપણા આત્માને ચેતવે છે. ક્યારેય પણ કોઈ પાવર ખોટો ચડવા ના દઈએ. પછી પ્રભુ પામવા કાજ જે જે કર્યું હતું આ જગ મારે, ભગવાનને પામવા માટે એને સેવા કરી હતી, ભગવાનને પામવા માટે એને સમર્પણ કર્યું હતું, ભગવાનને પામવા માટે એને બધી જ આ સત્સંગની જે જે જેવી જેવી જ્યારે જરૂરિયાત પડી ત્યારે એ માથું આપવા માટે ઊભો રહ્યો હતો. પણ થયું એવું કે આ અહંકાર જ્યારે એની અંદર ભળ્યો, તે તો સર્વે ખોયો સાજ પડ્યો ઠાવકો જઈ ઠગ મારે. એ તો બધું એનું બગડ્યું, જેટલું કર્યું તું એ બધું બગડ્યું. કારણ કે અંત્યનું 14મું પણ કહે છે, જ્યારે ભગવાનના સંતનો દ્રોહ કરે, ભક્તનો દ્રોહ કરે, ત્યારે મોરે જેટલી સેવા કરી હોય એનાથી લાખ ગણો દ્રોહ કરે તો એ શાંતિ ના થાય. તો મોરે સેવા કરી એનાથી લાખ ગણો દ્રોહ કરે તો કશું રહે ખરું એની પાસે? હતી એ મૂડી જાય, હતી એ મૂડી જાય. એટલે આ સત્સંગમાં તો દાસનો દાસ થઈને શૂન્ય ભાવ, પોતાના આત્માને હું કાંઈ નથી. રોજ સમજાવું કે તારામાં કાંઈ નથી, માલ જ નથી, હું કરવા બીજું ડાપણ કરે. તારી અંદર કોઈ વિચાર બુદ્ધિ કાંઈ નથી. કદાચ કોઈ તને 10 જણ કહે છે ને, એ બધું તો એના કેમેરામાં પડ્યું છે, તારી અંદર નથી, કેમેરામાં પડ્યું છે. બેક્ટેરિયાનો ફોટો કોઈ કેમેરા લે છે બરાબર, તો બેક્ટેરિયા કે ઓહો હો આવડો મોટો હું નથી ભાઈ, કોઈ તને નજરે જોઈ શકે એમ નથી, આ તો પેલો કેમેરો એટલો જોરદાર છે તો તને ખોળી નાખે છે કે તું અંદર પડ્યો છે. બાકી તને કોણ ગણતરી, તારી બેક્ટેરિયાની શું ગણતરી? આ તો કેમેરાની કિંમત છે. એમ સંતો ભક્તો બધા કેમેરા છે, મહિમાના કેમેરાઓ, એટલે એને બધા આપણે બહુ મોટા દેખાઈએ. બાકી છીએ કેવા? બેક્ટેરિયા, કોઈ જોઈ શકે એમ નથી. પણ ભગવાનને, ભગવાનના સદગુરુને, સંતો ભક્તો મહિમાવાળાને તે બેક્ટેરિયા જેવાને મોટો બતાવે. અણુસરખો ગુણો એને મોટો કરીને જોવે, એના કેમેરાની કરામત છે. આવો વિચાર કરી નિષ્કુળાન સ્વામી કે મૂરખ ના થવું. એવા મૂરખની મી રાત એને અર્થે નથી આવતી રે. સ્વામીએ મૂરખ ડિગ્રી આપી દીધી. આપણી અંદર જ્યારે પણ એવો પાવર આવતો હશે ત્યારે સ્વામી આપણને મૂરખ તરીકે જોવે છે. મને કે તમને જેની અંદર આવો પાવર આવે, ખોટો પાવર, ત્યારે સ્વામી કે આ મૂરખ છે. એવા મૂરખની મીરાત એને અર્થે નથી આવતી રે. મીરાત એટલે કે મૂડી, સંપત્તિ. એની પાસે જે સંપત્તિ હતી એને કોઈ કામ લાગી નહીં. એને કરેલી સેવા, એને કરેલી ભક્તિ, એને પાળેલો ધર્મ, એને કરેલું સમર્પણ, એ તો એને દ્રોહમાં વાપરી નાખ્યું. પછી તો એને પોતામાં માલ મનાય એટલે કોઈ સંતો ભક્તોનો દ્રોહ કરવાનો જ, કોઈ સદગુરુનો દ્રોહ કરવાનો જ. ભગવાન મનુષ્ય આ કરે તો ભગવાનનો પણ એને અભાવ આવવાનો જ. જો સત્સંગમાંથી પડ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, પૂર્વે ઋષિમુનિઓ જે જે પડ્યા હશે ત્યાં, પૂર્વેના પુરાણોના ઇતિહાસો તમે તપાસો તો પૂર્વેના ઋષિમુનિઓને દેવતાઓ કામથી જાજા પડ્યા છે, કામાંધ બનીને એ લોકો પડ્યા છે, એવા પૂર્વેના પુરાણોને ઇતિહાસો જોતા જોવા મળે છે. પણ શ્રીજી મહારાજના આ સત્સંગમાં પડેલા, આ સત્સંગમાં દ્રોહના રસ્તે ચડેલા, આ સત્સંગની અંદર સત્સંગમાં પાછા પડેલા, આ સત્સંગમાં ઉદ્વેગને પામેલા, આ સત્સંગની અંદર સમુદ્ર જેવો સુખમય સત્સંગ, એની અંદર દુઃખી રહેવાવાળા, એવાનું લિસ્ટ કાઢવામાં ભૂતકાળમાં આવે. વર્તમાનમાં આપણે કોઈ એ પાર્ટમાં આવતા હોય તો આપણા અંતરમાં આપણે તપાસીએ, ભવિષ્યની અંદર પણ તપાસીશું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પડવાવાળા ઝાઝા આને લઈને છે, માનને લઈને. પૂર્વે શ્રીજી મહારાજ વખતના ત્યાગી ગ્રહીઓ જો તો એ વખતે પડ્યા, માનને લઈને પડ્યા છે. પોતામાં કંઈ માલ મનાનો, એટલે હમણાં જ પૂર્ણાનંદ સ્વામીનું આખ્યાન આપણે સાંભળેલું તો
કે સ્વામી દ્વારા મહારાજે કેવું બતાવ્યું, સ્વામીને પ્રેમાનંદ સ્વામી કરતાં પોતામાં માલ મનાનો તો પ્રોબ્લેમ થયો, અલૈયા ખાચરને દાદા ખાચર પર્વતભાઈ કરતાં પોતામાં માલ મનાનો બ્રહ્મચર્ય પાડતા હતા એ સારું જ હતું, 18ને સાધુ કરવા કાઢે એ સારું જ હતું, પણ માલ પોતામાં મનાનો પ્રોબ્લેમ એનો થયો છે. ક્યારેય પણ ડબ્બો પોતાને એન્જિન રૂપી માલ ના માને, આટલી ભૂલ મુમુક્ષુ ક્યારેય પણ ના કરે, ક્યારેય ના કરે, મરતા સુધી ના કરે, આટલું ધ્યાન હંમેશા મુમુક્ષુ માત્રે રાખવું એવું સ્વામી આપણને કહે છે. કહે નિષ્કુળાનંદ વાત હરિભક્તને મન ભાવતી રહે. સ્વામી અહીં એવું કીધું, હરિભગતને મન ભાવશે આ વાત તો સાધુ નહીં ભાવે, તો કે સાધુ નહીં ભાવશે, સાધુ હરિભગત જ છે, પણ સ્વામીનો કહેવાનો અર્થ છે કે ભગવાનના જે સાચા મુમુક્ષુ હશે એને મારી આ વાત ભાવશે, કારણ કે આની અંદર આત્મા સદાય સજાગ રહે છે એવું સ્વામી આ પદ 31ની અંદર આપણો જીર્ણ રોગ ક્યારેય લાગુ ન પડે, આપણે સદાય તંદુરસ્ત રહીએ એવી થેરાપી આની અંદર સ્વામીએ પદ 31માં બતાવી છે. સ્વામી હજુ પદ 32ની અંદર પણ એ જ વાતને દોહરાવતા અગત્યની વાત આપણને આગળ કેવી રીતે રહેવું એ સમજાવશે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.